हेलो विद्यार्थी मित्रों, हूँ सुरेश प्रजापति, शांति निकेतन शिक्षण संकुल पाटण तरफ थी आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। आज विद्यार्थी मित्रों धोरण सात गणित विषय अंदर चैप्टर नंबर एक के पूर्णांक संख्याओं अभ्यास करीश। तो कि आ पूर्णांक संख्याओं अभ्यास करता पहला धोरण छी अंदर अपने घनी बड़ी संख्याओं विषय अभ्यास कर चुक्या छे। तो के धोरण 6 ની અંદર જે સંખ્યા વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એનું એક વખત પુનરાવર્તન કરી લઈએ અને એને એક વખત આપણે યાદ કરી લઈએ। તો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કર્યો હશે, બરાબર? કે પ્રાકૃતિક સંખ્યા સૌપ્રથમ કે એને ઇંગ્લિશમાં શું કહેવાય છે કે ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે। શું કહેવાય છે? નેચરલ નંબર્સ। તો ધોરણ 6 ની અંદર આપણે જોયું તો પ્રાકૃતિક સંખ્યાઓની વ્યાખ્યા કયા પ્રકારની હશે, તો વ્યાખ્યા જોઈએ કે તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓના જૂથને પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। કોને કહેવાય છે? તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ કયા પ્રકારની? તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓના જૂથને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે। હવે ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કઈ કઈ સંખ્યાઓ? તો કે 1 થી માંડીને છેક અનંત સુધી સંખ્યાઓ 1 2 3 4 5 6 7 આવી છેક અનંત સુધી બધી જ કેવી ધન પૂર્ણાંક સંખ્યાઓ શું કહે છે? પ્રાકૃતિક સંખ્યાઓ કહે છે, બરાબર છે? તો સૌથી પહેલા કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે, કોણથી થાય છે? 1 થી। આપણે જોઈ શકો છો કે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય છે? 1 થી થાય છે। પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1 થી થતી હોય તો સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાશે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાનામાં નાની કઈ છે, કે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 1 છે। તો અહીં અમે લખેલું છે, જો કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, બરાબર છે? ધ્યાન રાખો બીજું લખેલું છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે। કેવી છે? છે આપણે અંદર ભલે પણ ખબર છે કે કેટલા સુધી વિસ્તરેલી છે, છેક અનંત સુધી વિસ્તરેલી હોય છે, એનું કોઈ નક્કી હોતું નથી। એટલે વિદ્યાર્થી મિત્રો, આપણને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા ખબર છે, પરંતુ સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે એના વિશેનો આપણે ચોક્કસ રીતે કહી શકીએ નહીં, કેમ કે અનંત સુધી વિસ્તરેલી છે માટે। એના પછી ધોરણ 6 ની અંદર આપણે આ પણ ભણી ચૂક્યા છીએ કે ધોરણ 6 ની અંદર શું આવ્યું કે પૂર્ણ સંખ્યા વિશેનો આપણે અભ્યાસ કર્યો છે, કે પૂર્ણ સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? હોલ નંબર્સ કહેવાય છે। શું કહેવાય છે? હોલ નંબર, બરાબર? તેની સૌપ્રથમ વ્યાખ્યા કેવા પ્રકારની હતી? કે શૂન્ય સહિતની, કેવા? કે શૂન્ય સહિતની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓના જૂથને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ કહે છે। કઈ કઈ સંખ્યાઓ સમાવેશ થાય છે? ધન પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ એમાં થાય છે, પૂર્ણ સંખ્યાઓની અંદર થાય છે। તો પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે? ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કે પૂર્ણ સંખ્યાઓ કે શૂન્ય અને તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓ, માટે કે 0 1 2 3 4 5 6 7 આવી છે અનંત સુધી વિસ્તરેલી છે। તો અહીંયા ધ્યાન રાખવા જેવી કેવી બાબત છે ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, કે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર 0 આવતા નથી, પરંતુ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જો 0 ઉમેરી દો તો શું બની જાય છે? પૂર્ણ સંખ્યાઓ બની જાય છે। માટે કે 0 સહિતની તમામ ધન પૂર્ણાંક સંખ્યાઓના જૂથને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ કહે છે। જો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। શરૂઆત કઈ થાય છે? અહીંયા 0 થી થાય છે, માટે આપણે અહીંયા સૌથી નાના નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0 છે। અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ સૌથી નાનામાં નાની કઈ હશે? 0, અને સૌથી મોટામાં મોટી કઈ છે એને આપણે ચોક્કસ રીતે કહી શકતા નથી। એનું શું કારણ છે? કારણ કે આ શું છે? અનંત સુધી વિસ્તરેલી છે માટે, બરાબર છે? હવે આપણે ધોરણ 7 ની અંદર કે પૂર્ણાંક સંખ્યાઓ વિશેનો અભ્યાસ કરવાનો છે। કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ। સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા વિશે જાણીએ છીએ, ધોરણ 6 ની અંદર પણ આપણે સંખ્યા રેખા ભણી ચૂક્યા છીએ।
સંખ્યા રેખામાં શું હોતું જોઈએ કે મિડલ ની અંદર મધ્યમાં શું આવેલું હોય છે 0 શું છે મધ્ય ની અંદર 0 છે અને આ 0 ની જમણી બાજુ કઈ બાજુ 0 ની જમણી બાજુ કઈ સંખ્યાઓ આવેલી છે કે 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક કેવી પ્રકારની ધન પૂર્ણાંક સંખ્યાઓ છે કેવી સંખ્યા ધન પૂર્ણાંક સંખ્યાઓ છે 0 ની જમણી બાજુ તો એવી રીતે 0 ની ડાબી બાજુ કઈ સંખ્યાઓ છે બધી ઋણ પૂર્ણાંક કેવી છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ કેવી છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે હવે આપણે જોઈ શકીએ છીએ 0 0 ની જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા 0 ની જમણી બાજુ કેવી છે ઋણ પૂર્ણાંક સંખ્યા તો આ સંખ્યા રેખાની અંદર આટલું વસ્તુ આપણે જાણતા હોવા જોઈએ આટલું વસ્તુ જાણીએ છીએ તો આપણે પૂર્ણાંક સંખ્યા વિશેની માહિતી સારી રીતે આવડશે સૌપ્રથમ તો એની વ્યાખ્યા જોઈએ શેની પૂર્ણાંક સંખ્યાની જોઈએ કે એની વ્યાખ્યા કયા પ્રકારની છે કે શૂન્ય સહિતની તમામ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને શું કહેવાય છે પૂર્ણાંક સંખ્યાઓ કહે છે તો વ્યાખ્યા અંદર શું કહે છે ધ્યાન રાખજો કે વ્યાખ્યાની અંદર શું છે કે શૂન્ય સહિતની ધન પૂર્ણાંક અને બીજી કેવી છે ઋણ પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને શું કહેવાય છે પૂર્ણાંક એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યા આવશે 0 આવે છે ધન પૂર્ણાંક આવે છે કેવી આવે છે ઋણ પૂર્ણાંક આવે છે હવે આપણે ખબર છે ધન પૂર્ણાંક કઈ છે આ બધી જ કેવી છે ધન પૂર્ણાંક છે એટલે ઋણ પૂર્ણાંક કેવી છે બધી કેવી છે ઋણ પૂર્ણાંક છે હવે જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર માટે આપણે વધુ ખબર પડી કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યા આવે છે જો કે શૂન્ય એ સંખ્યા કે શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ ના આ બધી કેવી પ્રકારની સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે તો આપણે ખબર પડી ગઈ છે કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યા આવે છે 0 બધી ધન પૂર્ણાંક સંખ્યા અને બધી ઋણ પૂર્ણાંક સંખ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે આપણે આ કઈ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ હવે જોઈએ અંદર કે આ પૂર્ણાંક સંખ્યાની અંદર સૌથી નાનામાં નાની કઈ છે સૌથી મોટામાં મોટી કઈ છે એ આપણને ખબર પડે નહીં કેમ સૌથી પહેલા તો આપણે દેખતા જેવી ખબર પડે કે સાહેબ અહીંયા 0 સૌથી નાનામાં નાની છે ના 0 કરતા પણ શું નાના છે -1 નાના છે એના કરતા પણ -2 નાના છે એના કરતા -3 કેવા છે નાના છે તો આવી બધી ઋણ પૂર્ણાંક કેટલા સુધી વિસ્તરેલી છે અનંત સુધી વિસ્તરેલી છે માટે કઈ સંખ્યા સૌથી નાની છે એના વિશેની માહિતી આપણને મળશે નહીં તેની અંદર કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર અને સૌથી મોટી સંખ્યા પણ કઈ હશે એનો પણ આપણને ખ્યાલ મળશે નહીં માટે પૂર્ણાંક સંખ્યાઓ પણ કેવી હોય અસંખ્ય હોય ઘણી બધી પૂર્ણાંક સંખ્યાઓ હોય છે બીજું શું વધારાનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો કે પૂર્ણાંક સંખ્યાઓમાં શું છે કે પૂર્ણાંક સંખ્યાઓમાં તમામ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો આપણે ખબર છે કે પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1 થી માંડીને બધી ધન પૂર્ણાંકની આવેલી છે જો 1 થી માંડીને બધી શું આવે 1 થી માંડીને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે એ શું કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓ અને પૂર્ણ સંખ્યા એટલે કે 0 થી માંડીને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ તો 0 પણ આવેલા છે કે 0 થી માંડીને ધન પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે પૂર્ણ સંખ્યાઓ પણ આવેલી છે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું શું કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણને આજે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે એની ઓળખ આપણે કરતા શીખી ગયા છીએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ભાગ નંબર 1 છે આજનો આ લેક્ચર નંબર 1 છે એના પછીના લેક્ચરની અંદર આપણે આગળ ચલાઈશું તો વિદ્યાર્થી મિત્રો તમે તમારી નોટની અંદર ગણિતની એક નોટ બનાવવાની છે એની અંદર આ બધું જ વ્યવસ્થિત લખવાનું રહેશે બરાબર છે નોટની અંદર લખી અને પાકું કરવાનું રહેશે